હેલો મારા પૂરી ફ્રેન્ડ્સ, આજે એક મસ્ત વસ્તુ તમારી સમક્ષ લઈને આવ્યો છું, ચોળાફળીની પાણીપુરી. હા, ચોળાફળીની પાણીપુરી. જનરલી લોકોને ચોળાફળી બહુ ભાવતી હોય છે, પાણીપુરીની જેમ જ ચોળાફળી પણ ઘણા લોકોને ખૂબ પ્રિય હોય છે. આ પણ ચોળાફળીને પાણીપુરીનું સ્વરૂપ આપી દીધું, પાણીપુરીની પૂરીનું. એની અંદર મસ્ત સ્પાઇસી ચટણી નાખી દીધેલી છે, તમે જોઈ શકો છો. અને એની ઉપર આ સ્પેશિયલ ચોળાફળીનો મસાલો આવે છે, એ પણ નાખવામાં આવેલો છે. અને તમારે એને પાણીપુરીની જેમ મોઢામાં મૂકી દેવાની, અને જે સ્વાદનો મસ્ત મજાનો સ્વાદ આવે છે, આ હા હા, આ જો નાખે છે ચટણી, ચા ચોળાફળીની તીખી ચટણી આવે છે, ફુદીના મરચાંની કોથમીર નાખેલી, અંદર અજમો હોય, હિંગ હોય. આ જો પાણીપુરી સ્વરૂપમાં ચોળાફળી, બહુ જ મજા આવે. આખી નવી વસ્તુ મેં જોઈ આજે, આવી રીતે ડીશમાં સર્વ કરવામાં આવે છે. આ રાજ્ય સરકાર દ્વારા, એટલે મીન્સ મુખ્યમંત્રી વિજય રૂપાણી દર વર્ષે નવા વર્ષે પત્રકારોને જમણવાર કરે છે, એમાં આ વસ્તુ હતી. આ ઉપરાંત મેસન જારમાં આપણે જ્યુસ પીતા હોય છે, પણ મેસન જારમાં ચાટ સર્વ કરવામાં આવી હતી. હા, એ ચાટ હતી, બહુ જ મસ્ત સ્પાઇસી હતી. એમાં દહીં નાખ્યું, આ ગ્રીન ચટણી નાખી, હવે આ લોકો લાલ ચટણી નાખે છે, બહુ જ મસ્ત ટેંગી ચટણી હોય છે, ખાટી મીઠી ચટણી, મજા આવે આમ. આ સ્પેશિયલ મસાલો ચાટનો, દહીંવડાના વડા, બુંદી, બટેકા, પૂરી, અને એક નાના એક મસ્ત ભજીયા હતા, ક્રિસ્પી ભજીયા હતા. ભજીયાની ટીકડી કહીએ તોય ચાલે આપણે એને. એ ક્રિસ્પી ભજીયા આખામાં યુનિક પ્રકારના હતા. એ હમણાં તમને બતાવું કે મેં શેફને પૂછ્યું, એ લોકો ડબલ ફ્રાય કરીને ડ્રાય ભજીયા ટાઈપ બનાવે. જોઈ શકો છો તમે આ ડ્રાય ભજીયા, બહુ જ મસ્ત લાગતા. તમે તો એકલા પણ થોડાક ખાધા. આ બુંદી બટેકા ચાટમાં નાખવા માટે છે. અને આ સમારંભમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેલા, એમની તસવીર છે. બાય.